જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો આપણે પ્રાર્થના બોલીએ. મંગલાચરણથી શરૂ કરીએ આપણે શિક્ષણ કાર્ય. હા, જોડી આંખો બંધ. ચિંતા સંતાન અંતારો યત્પાદાંબુજરે શિયાણાચાર્ય પ્રણમામી મુહુર્મુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લવનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરૌ મિલિતૌ યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાપ્તિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાવિ સેવ્યમાનં કલાનિધે ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજયતે યોષો પંચદારુદયે મમ. સરસ. ચાલો પ્રાર્થના બોલીએ. આપણે મંગલાચરણ બોલ્યું, ભગવાનનું નામ લીધું, મન એકદમ શાંત અને સ્થિર થઈ ગયું ને બધાનું. તો આપણે ભણીશું. આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને? આગળનો વિડીયોમાં આપણે એકમ એક સમજી ગયા. વાંદરાને વાંચતા ન આવડે, સમજાયું હતું ને મેં? હે, સરસ મજાની વાર્તા હતી. ત્રણ પ્રવૃત્તિ હતી હતી ને? તો બધાને પાળ સમજાઈ ગયો હતો. તો હવે આપણે શેમાં આજે લેખન કાર્ય કરવાનું છે ખબર છે તમને બધાને? શેમાં કરવાનું છે? સ્વા લેખન કાર્ય કરવાનું છે, એટલે કે સ્વાધ્યાય પોથીમાં આપણે લખવાનું છે. તો બધા એ સ્વાધ્યાય પોથી, પાઠ્ય પુસ્તક જો આપણી સ્વાધ્યાય પોથી છે ને? હે, આ સ્વાધ્યાય પોથી બધા કાઢશે, પાઠ્ય પુસ્તક પણ બાજુમાં બધા રાખશે, અને સ્વાધ્યાય પોથીમાં આજે આપણે લેખન કાર્ય કરવાનું છે. પાઠ સમજાઈ જાય પછી સ્વાધ્યાય પોથી આપણે પૂરવી પડે ને? તમે બધાએ સવાલના જવાબ મેં પાકા કરવાના કીધા, કર્યા છે બધાએ? કર્યા છે ને બધાએ? સરસ. સ્વા લેખન કાર્ય છે આપણે સ્વાધ્યાય પોથીની અંદર. પ્રશ્ન નંબર એકથી શરૂ કરીશું. પ્રશ્ન નંબર એકથી શરૂ કરીશું, બરાબર? પાના નંબર 5 સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 5 કાઢો જોઈએ. બધા કાઢશે, એમાં પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નંબર 1 અ છે. શું છે પ્રશ્ન નંબર 1 અ? નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો, બરાબર? સમજાય છે ને? જુઓ તમારી સ્વાધ્યાય પોથીમાં, જુઓ બધા. પ્રશ્ન નંબર 1 અ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તમને બધાને મેં મોઢે પણ પૂછેલા હતા અને પાકા કરવાના પણ કીધા હતા. હવે પ્રશ્ન નંબર 1 અમાં પહેલું શું છે, સવાલ શું છે? તો કે વાંદરાનું નામ શું હતું? કોણ કહેશે મને? હે, સરસ. ચાલો, તમારે સ્વાધ્યાય પોથીની અંદર સવાલ લખેલો છે એની બાજુથી જ તમારે જવાબ લખવાનું શરૂ કરવાનું
છે, અક્ષર સરસ મજાના કાઢવાના છે, વણાવારા. લખો બધા જવાબ બાજુમાંથી લખશે જોઈએ. જવાબ પહેલો, વાંદરાનું નામ ખટખટ હતું. લખ્યો બધા એ સારા અક્ષરે સવાલ જવાબ. સવાલ શું છે આપણો, કે વાંદરાનું નામ શું હતું? તો કે વાંદરાનું નામ ખટખટ હતું. બરાબર ને? લખ્યો બધા એ સરસ. હવે બીજો જુઓ, બીજો સવાલ જોવો જોઈએ. શું છે કે વાંદરાની ચિંતા કોણ કરતું હતું? પાઠમાં આવ્યું હતું, હું પાઠ સમજાવતી હતી ત્યારે આવ્યું હતું ને, હે? વારંવાર સુગ્રીબેન ડોકું કાઢીને શું કહેતા હતા? કહેતા હતા ને કે તમે ઘર બાંધી લ્યો, વાંદરાભાઈને કહેતા હતા ને. તો વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો જવાબમાં શું આવશે? જો અહીંયા બીજો જવાબ છે લખેલો, વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી. આવડો જવાબ બધાને ખબર પડી. બીજા સવાલનો જવાબ શું છે? તો કે વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી. ચાલો હવે ત્રીજો સવાલ વાંચો જોઈએ બધા. ત્રીજો સવાલ, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ચાલો જવાબ લખો જોઈએ બધા. ત્રીજો જવાબ જોવો જોઈએ અહીંયા બોર્ડ ઉપર. ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું. પાઠમાં સમજાવતી હતી ત્યારે મેં કીધું હતું, વાંદરાઓ ખેતરમાં જાય છે, લાલ મરચા લઈ આવે છે અને એનું તાપણું કરે છે, ઠંડીથી બચવા માટે એનું તાપણું કરે છે. તો જવાબમાં શું આવશે? તો કે ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું. ત્રીજો જવાબ સમજ પડી ગઈ બધાને? બધાને પડી જાય ને? સરસ. ચોથો સવાલ શું છે? ચોથો સવાલ વાંચો જોઈએ બધા. ચોથો સવાલ, તો કે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? લખો જો એ જવાબ. આવડે છે તમને બધાને? હે, જો ચોથો જવાબ શું છે? તો કે વાંદરાઓ વારંવાર બોલતા હતા, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પાઠમાં મજા આવી ને બધાને બોલવાની? હે, કેવી મજા આવી હતી! આપણે વાર્તા કરતા હતા ત્યારે બધા વારંવાર વાંદરાઓ શું બોલતા હતા? હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. તો આ ચોથો સવાલનો જવાબ લખી લીધો બધાએ, બરાબર? ચાલો હવે આપણે લખીશું કેટલામો સવાલનો જવાબ. બધા લખે હો? ચાલો લખી લીધા ચાર, હવે એમાં જ આપણો પાંચમો છે. હું ભૂસું છું હો, ભૂસું ને, લખાઈ ગયું છે ને બધાને? એમાં જ આપણે પાંચમું છે. તો કે શું છે પાંચમો સવાલ વાંચો જોઈએ, કે સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કેમ છોડી દીધી હતી? કોણ કહેશે મને? હે, ચાલો જવાબ લખશું. લખો જવાબ પાંચ, સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો કે સુગ્રીએ સુગ્રીએ વાંદરાની ચિંતા વાંદરાની ચિંતા છોડી દીધી, કારણ કે
કારણ કે સુગ્રીવની વારંવારની સલાહ અહીંયા નહીં સમય આગળ લખું બરાબર સુગ્રીવની આ પણ હું ભૂસી નાખું છું સુગ્રીવની વારંવારની સલાહ સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું પડી સમજ. પાંચમો સવાલનો જવાબ કે સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો જવાબ, સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુગ્રીની વારંવાર નિશલા છતાં વાંદરાએ ઘર ના બનાવ્યું એટલે એમણે ચિંતા છોડી દીધી. સમજ પડે છે ને? બોલો. ચાલો આ પાંચ લખાઈ ગયા, લખાઈ ગયું. આગળ પાંચ સવાલના જવાબ લખાઈ ગયા એટલે કે પ્રશ્ન નંબર એક અ, હવે શું આવ્યા આપણે? બ. પ્રશ્ન નંબર એક બ, વાંદરાભાઈને શું ગમે? પહેલો સવાલનો જવાબ પ્રશ્ન નંબર એક બ માં આપણે અ લખ્યો પૂરો કર્યો, હવે પ્રશ્ન નંબર એક બ એનો પહેલો જવાબ, તો કે સવાલ શું છે કે વાંદરાભાઈને શું ગમે? શું ગમશે? તો કે વાંદરાભાઈને જાડે જાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે. ચાલો લખો જોઈએ બધા જવાબ. પહેલો જવાબ લખો જોઈએ કે વાંદરાભાઈને વાંદરાભાઈને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે. શું ગમે વાંદરાભાઈને? કૂદવું ગમે. લખો બધાએ. સરસ. ચાલો હવે બીજો જવાબ બે, તો સવાલ વાંચો જોઈએ બધા. બીજું છે, ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું હતું? શું ભેગું કર્યું? ચાલો યાદ કરો બધા, વાત યાદ કરો જોઈએ. બધા વાત યાદ કરશે કે ખટખટે
ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? ચાલો જવાબ લખશો બધા. ખટખટે. બધા લખશે હો મારી સાથે. આ લખાઈ ગયો પહેલો સવાલ બધાને? જવાબ લખાઈ ગયો ને? સરસ. ચાલો બીજો જવાબ લખો જોઈએ એવો બધા. ખટખટે ખેતરોમાં ખેતરોમાં ફરી ફરીને ફરીને લાલ કેવા મરચા? લાલ મરચા ભેગા કર્યા. બરાબર કર્યા. શું છે બીજો જવાબ? તો કે ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. ચાલો હવે ત્રીજો, કે સુગરીને ઠંડી શા માટે લાગતી ન હતી? સુગરીને ઠંડી શા માટે લાગતી ન હતી? કોણ કહેશે જવાબ? કોણ કહેશે? આ ભૂસું આ લખાઈ ગયો ને બધાને? ચાલો ત્રીજો જવાબ. ત્રણ. સુગરીને ઠંડી શા માટે લાગતી ન હતી? લખો જવાબ બધા. સુગરીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે ક્યાંથી? પોતાના માળામાં. ક્યાંથી? પોતાના માળામાં હતી. બરાબર સમજાણો ને ત્રીજો સવાલ. સુગરીને ઠંડી શા માટે લાગતી ન હતી? તો કે સુગરીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી એટલે. ચાલો ત્યાર પછીનો હવે ચોથો. સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું? કોણ કહેશે મને જવાબ? સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું? કોણ કહેશે? ચાલો લખાવું જવાબ. જવાબ નંબર ચાર લખો જોઈએ બધા. સુગરીએ ખટખટને ઘર બનાવવા કહ્યું. લખો જવાબ. સુગરીએ ખટખટને ઘર બનાવવા કહ્યું. સમજાણું બધાને? સમજ પડી ને? ચોથો જવાબ કે સુગરીએ ખટખટને ઘર બનાવવા કહ્યું. ચાલો હવે પાંચમું. વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું હતું?
કોણ કહેશે? ચાલો હું જ કહું છું. વાંદરાઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું. લખાવું જવાબ, લખાઈ ગયું ને બધાને? હું સૂચું હા, કેટલામો આવ્યા આપણે? પાંચમો જવાબ, પાંચ. વાંદરાઓની ચિંતા કરવાનું સુગરીએ છોડી દીધું. વાંદરાઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું. બરાબર લખાઈ ગયો સવાલનો જવાબ બધાને? લખાઈ ગયો ને? ચાલો હવે પાછળ પેજ ફેરવો. સ્વાધ્યાય પોથીના પાના નંબર 6. સ્વાધ્યાય પોથીના પાના નંબર 6. ચાલો લખશું આપણે આગળ. પ્રશ્ન નંબર 1 અ અને 1 બ આપણો પૂરો થયો. બરાબર પ્રશ્ન નંબર 2 એમાં અ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના છે. પહેલા આપણે 1-1 વાક્યના લખ્યા, હવે 2-3 વાક્યના જવાબો લખવાના છે. ચાલો એમાં પ્રશ્ન નંબર 2 અ છે, એમાં પહેલું શું છે વાંચો જોઈએ બધા, કે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી. પહેલું શું છે પ્રશ્ન નંબર 2 એમાં પહેલું? તો કે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી. તો લખો જવાબ. જવાબ 1. બરાબર, હું ચોક લઈ લો. હા ચાલો જવાબ 1. ઘર વગર, ચાલો લખો બધા જવાબ મારી સાથે જ લખજો. ખબર છે ને બધાને ક્યાંથી લખવાનો છે? તમારો સવાલ પૂરો થાય એની બાજુમાંથી ને શરૂ કરી દેજો. ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલી ઓ પડી, તેઓ ઠંડીમાં થર થર
ઠંડીમાં થર થર ધ્રુજતા ધ્રુજવા ધ્રુજતા નહીં પણ ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે પરસેવે રેબ ઝેબ એપ થઈ ગયા વરસાદમાં વરસાદમાં ભીંજાઈ ગયા. પેલો સવાલનો જવાબ ખબર પડી? બધાને ખબર પડી ને? હે, શું છે તો કે ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી, તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા, વરસાદમાં ભીંજાઈ ગયા. હવે એની આગળનો સવાલ વાંચો જોઈએ બધા. સવાલ નંબર બે બરાબર શું છે તો કે આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે, એવું વાંદરાએ કેમ કહ્યું હશે? આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એમ વાંદરાએ કેમ કહ્યું હશે? બરાબર, તો ચાલો લખો જોઈએ જવાબ બધા. કયો જવાબ? તો કે જવાબ નંબર બે. પ્રશ્ન નંબર બે અ, એનો જવાબ બે. લખો જવાબ. આ નાનકડી, અવતરણ ચિહ્નમાં લખવાનો છે, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે અવતરણ ચિહ્ન પૂરું, એવું વાંદરાએ સુગ્રી જો આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું કોણ કહે છે? એવું વાંદરાએ સુગ્રી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી. તેને સલાહ ગમતી નથી. આ સવાલનો જવાબ બધા પાકો કરજો. હજુ જવાબ આપણે લખવાનો બાકી છે, આગળના તાસમાં આપણે લખાવીશું. બરાબર,
આનો જવાબ આપણે ક્યારે લખાવીશું? બીજો સવાલનો જવાબ તો કે આગળના તાસમાં આપણે લખાવીશું, બરાબર? તો આટલું આપણું અહીંયા કાર્ય પૂરું થાય છે. મેં પ્રશ્ન નંબર એક ઓના જે સવાલ જવાબ તમને સાધે પોથીમાં લખાવ્યા ને એ તમારે પાકા કરવાના છે બધાએ, બરાબર? લેસન તમારું આ રહેશે. જય શ્રી કૃષ્ણ.